હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? તમારું સ્વાગત છે મારા ચેનલ બિનાસ ક્રિએશન ગુજરાતીમાં. આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી એવી ફૂલેલી મોરી પૂરીની રેસીપી. તો પૂરીમાં તેલ પણ ન ભરાય અને બધી જ પૂરી ફૂલેલી બને એ રીતે આજે આપણે મોરી પૂરી બનાવીશું. તો ચાલો ફ્રેન્ડ્સ બનાવવાનું શરૂ કરીએ. તો અહીં 2 કપ જેટલો ઘઉંનો લોટ લઈ લીધો છે, તેનામાં આપણે 2 ટેબલ સ્પૂન જેટલો મોણ ઉમેરી દેવાનો છે. તો બહુ વધારે મોણ નથી ઉમેરવાનું, જો વધારે મોણ ઉમેરી દેશો તો પૂરી એકદમ તેલવાળી લાગશે. તો બહુ ઓછો જ મોણ ઉમેરવાનો છે અને એકદમ કઠણ એવો આપણે લોટ તૈયાર કરવાનો છે. તો થોડું પાણી ઉમેરીને એકદમ કઠણ એવો લોટ બાંધી લેશું. જો તમે 1 કપ જેટલી પૂરી બનાવવા માંગતા હો તો તેનામાં 1 ટેબલ સ્પૂન કે 1 ટીસ્પૂન જેટલો જ તેલ ઉમેરવાનો છે, વધારે નથી ઉમેરવાનું. નહીંતર તમારી બધી જ પૂરીમાં એકદમ તેલ લાગશે અને પૂરી બધી જ ઓઇલી બનશે. તો આ રીતે જો તમે બનાવશો તો એકદમ પૂરીમાં જે તેલ ભરાઈ જતું હોય પ્લસમાં પૂરી એકદમ તેલવાળી લાગતી હોય તો નહીં લાગે, એકદમ કોરી લાગશે અને એકદમ પોચી બનશે. તો પોચી કેવી રીતના બનશે આગળ હું તમને વિડીયોમાં બતાવીશ. તો ફ્રેન્ડ્સ, તમે અહીં જોઈ રહ્યા છો કે એકદમ કઠણ અને મસળીને તેનો મેં લોટ તૈયાર કરી લીધો છે. હવે આ લોટને પણ આપણે તેલ નાખીને ચાટી લેવાનું છે. તો ધ્યાન રાખજો કે એકદમ કઠણ લોટ હોવો જોઈએ. જો ઢીલો લોટ બાંધશો તો પૂરી વણવામાં પણ પ્રોબ્લેમ થશે અને તેની પૂરી જે છે એ સારી એવી નહીં બને. તો જરૂરથી કઠણ લોટ જ બાંધજો. જેવું કે તમે આ વિડીયોમાં જોઈ શકો છો કે મેં એકદમ કઠણ લોટ બાંધીને રેડી કર્યો છે. હવે 1 ટીસ્પૂન નાખી તેલને આપણે તેને ફરી પાછો મસળી લેવાનો છે. જેટલો તમે લોટને મસળશો એટલી પૂરી જે છે એકદમ રૂપાળી એવી બનશે. તો તમારાથી જેટલો લોટને મસળાય એટલો મસળી લેવાનો છે. તો અહીં તમે જોઈ શકો છો કે હું અહીં લોટને એકદમ સરસ એવો મસળી રહી છું. વચ્ચે વિડીયો સ્કીપ કરીને બનાવ્યો છે. તો તમે 2 થી 3 મિનિટ માટે જરૂરથી લોટને એકદમ મસળી લેજો, એટલે એકદમ મુલાયમ અને સોફ્ટ પૂરી તેની બનીને રેડી થશે. અહીં તમે જોઈ શકો છો કે કેટલો કઠણ લોટ બાંધ્યો છે. મને આંગળી પણ એકદમ દબાવીને તેનામાં નાખવી પડે છે, એટલો લોટ મેં કઠણ રેડી કર્યો છે. 5 મિનિટ માટે લોટને રેસ્ટ આપી દીધો હતો અને ફરી પાછું હવે તેને આપણે ચાંઠી લેવાનું છે. તો આવું કરવાથી લોટ એકદમ સરસ એવો સેટ થઈ જશે અને 5-10 મિનિટ તમે તેને રેસ્ટ આપશો તો એ લોટની પૂરી જે છે એકદમ સરસ એવી ફૂલેલી બનશે અને એકદમ ટેસ્ટી એવી બનશે. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે આપણે પૂરી બનાવીશું. તો પૂરી બનાવવા માટે અહીં આપણે એક નાનો એવો લૂવો તોડી લેવાનો છે. તો જે આપણે રોટલી માટે મોટો લૂવો બનાવતા હોઈએ એ જ રીતે નાનો લૂવો તૈયાર કરી લેવાનો છે. તમે સાઈઝ લૂવાની જોઈ શકો છો કે કેટલો બનાવ્યો છે. તો અહીં આપણે થોડું પાટલા ઉપર તેલ લગાવી લેવાનું છે. એક વખત તેલ લગાવી લેશો એટલે બધી જ પૂરી જે છે વણાઈ જશે અને જો જરૂરત લાગે તો તમે 1-2 ટીપા તેલના વાપરી શકો છો. અહીં મેં બીજી વખત તમે જોઈ શકો છો કે બિલકુલ તેલ નથી વાપર્યું અને 2 થી 3 જ વેલણ માર્યા છે અને એકદમ સરસ એવી ગોલ આપણી પૂરી બનીને રેડી થઈ ગઈ છે. તો 4-5 પૂરી આપણે બનાવી લઈશું અને પછી જ આપણે તેને ફ્રાય કરીશું. તો તેલને ગરમ કરવા માટે પહેલેથી જ મૂકી દીધું હતું, ચેક કરી લઈશું તેને આપણે. તો હજી થોડી વાર છે તેલને ગરમ થતા. હવે આપણું તેલ એકદમ સરસ એવું ગરમ થઈ ગયું છે તો તેનામાં આપણે પૂરી ઉમેરી દઈશું. તો અહીં આપણે પૂરીની થિકનેસ થોડી એવી જાડી રાખવાની છે. બહુ પાતળી પૂરી વણશો તો એ પૂરી તળવામાં કડક થઈ જશે અને બિલકુલ સોફ્ટ નહીં બને. તો થોડી થિકનેસ આપણે પૂરી બનાવવામાં રાખવાની જ છે. અને અહીં તમે જોઈ શકો છો કે મેં ચમચો ઉમેર્યો એનાથી પહેલાં જ પૂરી પોતાની મેળે તેલમાં ફૂલી ગઈ છે. તો બસ ફ્રેન્ડ્સ, આ રીતે જ જો તમે મોરી પૂરી બનાવશો તો એકદમ ટેસ્ટી એવી બનશે અને તેલ પણ નહીં ભરાય. તો એ રીતે જ આપણે બીજી પણ પૂરી તરી લેશું. તો થોડી એવી થિકનેસ જરૂરથી રાખજો પૂરી બનાવવામાં, એકદમ પાતળી પૂરી બિલકુલ ન બનાવજો, નહીંતર એ તેલમાં જલ્દીથી ફૂલશે નહીં અને ફૂલશે તો થોડી ઘણી ફૂલશે અને થોડી એવી નહીં ફૂલે તો એ જે પૂરી છે તેલમાં કડક થઈ જશે. તો બસ આ ટાઈપની તમે પૂરી બનાવશો એટલે બધી જ પૂરી જે છે ફૂલીને દડા જેવી થશે. મેં અહીં લોટમાં કશું જ નથી ઉમેર્યું, છતાં પણ આ જે પૂરી છે એકદમ સરસ એવી ફૂલીને દડા જેવી થઈ છે, તમે જોઈ શકો છો. બસ થોડી ઘણી ટ્રીક આપણે ધ્યાનમાં રાખવાની છે. તો આ પૂરીને આપણે સર્વ કરી દઈશું.
તો એકદમ ફૂલેલી ફૂલેલી પોચી આપણી પૂરી બનીને બિલકુલ રેડી છે. તમે જોઈ શકો છો કે ક્યાંથી પણ આપણે તેલ ભરેલી પૂરી નથી દેખાતી. ફ્રેન્ડ્સ, વિડીયો ગમ્યો હોય તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ફરી મળીશું નવા વિડીયો સાથે, નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો બધા. જય શ્રી કૃષ્ણ.